આ નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લેવામાં આવ્યો છે। ભાજપ દ્વારા દરેક વર્ગને સાચવી નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સુરતી, ઉત્તર ભારતીય, મહારાષ્ટ્ર સમાજ, પટેલ સમાજના વર્ગને સાચવી લેવામાં આવ્યો હતો। જે પદાધિકારીઓ શાસક પક્ષ નેતા તરીકે ઉત્તર ભારતીય સમાજની મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના તમામ નવનિયુક્ત પદાધિકારીઓના સન્માનમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજ દ્વારા અભિવાદન સમારોહ કાર્યક્રમ સુરતના નવાગામ સ્થિત દિંડોલી ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાલિકાની ચૂંટાયેલી નવનિયુક્ત પાંખના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત પાછળ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વ્યૂહાત્મક નીતિને શ્રેય આપ્યો હતો। વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો સુધી પહોંચાડવામાં ઉત્તર ભારતીય સમાજનો પણ મહત્વનો ફાળો રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। વધુમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નવા ચહેરાઓને તક આપવાથી એક નવું નેતૃત્વ અને નવી નેતાગીરી ઊભી થશે, જેથી બાકી રહેલા નવા ચહેરાઓને પણ સ્થાન મળવું જોઈએ। ગુજરાતમાં 1500 નવા ચહેરાઓને તક આપી સ્થાન આપ્યું છે, જેમાં નો રિપીટેશન ફોર્મ્યુલાના કારણે નવા ચહેરાઓને કામ કરવાની નવી તક મળી છે। 156 જીતને કે બાદ હમ લોગ 20 સીટ 5000 સે કમ વોટ સે હાર ગયે। जो कांग्रेस के बड़े नेता बनकर घूम रहे ना अमित चावड़ा, तो 2700 वोट से आ गए, 1300-1400 वोट ज़्यादा मिल जाता ना, वो भी आज फूलों बन जाते। इस तरह से 20 सीट हम 5000 से आ रहे, अब 5000 के अंदर आ रहे। अगर थोड़ी ताकत आपकी तरह बाकी लोग भी लगा देते तो आज हम 82 के बाद पहुँच जाते, मैं मानता हूँ। પાટીલે વધુમાં કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો સુધી પહોંચાડવામાં ઉત્તર ભારતીય સમાજનો મહત્વનો ફાળો રહ્યો છે, પરંતુ 182 સીટો સુધી પહોંચી શક્યા ન હતા। મેં કહ્યું કે 182 સીટો જીતવાની છે, પરંતુ 156 પર જ આપણે અટકી ગયા, જેનો મને ઘણો અફસોસ છે અને તે જ કારણ છે કે હું આજે ફૂલોના હાર પણ પહેરતો નથી। વધુમાં નવી ચૂંટાયેલી પાંખની નાની મોટી ભૂલો થાય તો કાન આંબળી કામ લેવા માટેનો આગ્રહ સમાજના લોકોને કર્યો હતો। નવનિયુક્ત પદાધિકારીઓને ચૂંટીને જનતા લાવી છે, જેથી જનતાના કામ ચોક્કસથી કરવા પડશે।